દેવાના પ્રભાવેથી નાભાગને ત્યાં એક દીકરાનો જન્મ થયો અને એ દીકરાનું નામ પડ્યું છે અંબરીશ રાજા. અને આ અંબરીશ રાજાએ મેરે ભાઈ બહેન 11 નું વ્રત કઈ રીતે ઉજવવું એ મને તમને શીખવાડ્યું છે. આજ શું છે? આજ શું છે? આજ તિથિ કઈ થઈ? 11 થઈ ને. જો આ ભગવાનને કરવું, આ 11 નું વ્રત નો વિધિ ની કથા અહીંયા આવે છે. અને આજ જોગાનું જોગ આપણે ત્યાં 11 નું વ્રત છે. એટલે આજ 11 ની તિથિ છે. તમે બધા રહેતા હશો, રહ્યો છો ને? હે, 11 નું વ્રત કોઈ ઉજવો છો? આમાં રહ્યો છો? કોઈ ઉપવાસ કરો છો? હે, આંગળી ઊંચી કરો જોઈ. ઘણા રહે છે. લ્યો, સરસ, ધન્યવાદ. પણ આ 11 નું વ્રત કઈ રીતે કરવું એ આપણને અંબરીશ રાજાએ સમજાવ્યું છે. અંબરીશ જ્યારે રાજા બન્યા ને, પછી હજારો સેવકો હોવા છતાં પણ ભગવાનની સેવા પૂજા પોતે કરતા, ભગવાનની જુહારી પોતે કરતા, અને એ સેવાથી પ્રસન્ન થયા. અને આજ અંબરીશ રાજાને એક સુદર્શનની પ્રાપ્તિ આ સેવાથી થઈ. ભગવાને કીધું કે આ સુદર્શન તમે રાખો. હવે એમાં બન્યું એક વખત એવું કે રાજાને એકાદશીનું વ્રત છે અંબરીશ રાજાને, અને એના રાજ્યની અંદર દુર્વાસા ઋષિ આવ્યા. રાજભવનની અંદર પધરામણી કરી, સુંદર મજાની આગતા સ્વાગતા કરી. હા, અને અંબરીશ રાજાએ કીધું છે કે મહારાજ, તમે આવ્યા જ છો તો પછી મને વ્રતના પારણા કરાવીને પછી જાઓ, આપણે બે સાથે ભોજન લઈ અને ભોજન ગ્રહણ કરીને પછી તમારે તમને હું રજા આપીશ. દુર્વાસાએ આમંત્રણનો સ્વીકાર કર્યો છે. જેવા પારણા કરવા માટેની તૈયારી કરી એટલે દુર્વાસાએ કીધું કે ઉભા, હું સ્નાન કરીને આવું. નદીએ સ્નાન કરવા ગયા, થોડુંક મોડું થયું એટલે રાજકારભારી લોકોએ કીધું કે તમારે એકાદશીનું વ્રત છે અને દુર્વાસાનું કાંઈ નક્કી ન હોય, કદાચ વાત વિસરાઈ ગઈ હોય તો ત્યાંથી નીકળી પણ ગયા હોય, એક કામ કરો મહારાજ, જળ પીને પારણા કરી નાખો. અને જ્યાં એ હાથની અંદર જળ પી અને પારણા કરવા જાય છે અને જ્યાં હાથમાં જળ લેવું એનું ગ્રહણ કરવું, અને દુર્વાસા આવ્યા. અને ક્રોધનો અવતાર સીધું જ ક્રોધ કરી અને કીધું છે કે એક તો મને જમવાનું આમંત્રણ આપે છે, ભોજન માટેનું આમંત્રણ આપે છે, પારણા કરાવતા જાઓ, અને પોતે જમવા બેસી, પોતે પારણા કરવા બેસી ગયો. ક્રોધના આવેશમાં કૃત્યાઓને છોડી, પણ સુદર્શન હતું એટલે સુદર્શન કૃત્યાઓને કાપી છે ત્યાં સુધીનું નહીં, અને એ સુદર્શન દુર્વાસાની પાછળ પડ્યું છે. આગળ દુર્વાસા, પાછળ સુદર્શન, એવું કહેવાય છે કે 1 વર્ષ સુધી દોડ્યા સુદર્શન પાછળ રહ્યું અને દુર્વાસાને પોતાની ભૂલ સમજણી 1 વર્ષ પછી કે આ અંબરીશનો દ્રોહ કર્યો છે એટલે સુદર્શન મારી પાછળ રહ્યું છે. દોડતા દોડતા પાછા આવ્યા છે અંબરીશના રાજ્યની અંદર અને અંબરીશની પાસે આવી અને માફી માગીને કીધું કે મારી ભૂલ થઈ ગઈ, તારા સુદર્શનને કે પાછું વળી જાય. સુદર્શનને તો પાછું વળ્યું, પણ અંબરીશ રાજાએ બે હાથ જોડીને કીધું કે હે દુર્વાસા, તમે આવ્યા છો તો મારા વ્રતના પારણા કરાવતા જાઓ. 1 વર્ષ પછી સાહેબ વ્રતના પારણા થયા. આને 11 નું વ્રત કરાય, આને 11 નું વ્રત કહેવાય. અને પછી દુર્વાસા અને અંબરીશ રાજા સાથે બેસી અને વ્રતના પારણા થયા છે.